तो कच्छ जिल्लाना वातावरणमां एकाएक पलटो आवी गयो छे। भूज एपीएमसीमां खुल्लामां पड़ेल जणस पलळी गई छे। क्षमता करता वधु माल आवता खुल्लामां माल पड्यो हतो। अगाउथी चेतवणी छतां पण बेदरकारी सामे आवी छे। योग्य जग्याए जणस न मुकाता जणस पलळी गई छे। त्यारे खेडूतोना मालने जे नुकसान थयुं छे, खेडूतोनी जणसने जे नुकसान थयुं छे, एनी जवाबदारी कोण लेशे ते एक सवाल छे। कच्छ जिल्लामां कमोसमी वरसाद शुरू थयो छे, जेने लईने व्यापक नुकसानी पण थवानी भीति सेवाई रही छे। त्यारे गुजरात फर्स्ट न्यूजनी टीमे आजे ભુજની એપીએમસી માર્કેટમાં મુલાકાત લીધી હતી। અહીંના સેક્રેટરી સાથે વાત કરશું, ખાસ કરીને જોવા જઈએ તો શું તકેદારીના અહીંયા પગલાં લેવામાં આવી રહ્યા છે। તકેદારીના ભાગરૂપે માવઠાની ગયા અઠવાડિયે જ અમે તમામ વેપારી ભાઈઓને જાણકારી આપી દીધી હતી અને સતર્ક રહેવા જણાવ્યું હતું। પોતાનો ખુલ્લામાં પડેલો માલ સલામત જગ્યાએ લઈ જવા સૂચના આપી દીધેલી હતી। ખાસ કરીને જોવા જઈએ તો એપીએમસીમાં ખુલ્લો માલ અહીં જોવા મળી રહ્યો છે। અવારનવાર ચેતવણી છતાં પણ વેપારીઓ કોઈ અત્યારે નિરાકરણ થતું નથી, શું કારણ? ખુલ્લામાં જે માલ છે એ વેપારી ભાઈઓનો કાયમી ધોરણે સ્ટોક રાખેલો છે, એ લોકો એમના જોખમે અને ખર્ચે રાખે છે। આપણી પાસે 3 વિશાળ સેટ છે, તેમજ તદુપરાંત અનેક ગોડાઉનો એ લોકોને ફાળવી દીધેલા છે। 1 મહિનાનો સ્ટોક રહી શકે એટલી આપણે સગવડ વિનામૂલ્ય આપીએ છીએ। બાકી જે બારે માલ પડેલો છે એ લોકો એમના જોખમે રાખતા હોય છે। શું લાગે છે આ વખતે વધુ વરસાદ પડે તો નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે? નુકસાનીમાં એરંડામાં ખાસ કંઈ નુકસાની જાય એવું નથી લાગતું, બાકી ગુવાર અને ધાણા જેવી જળસીઓમાં વધારે વરસાદ આવે તો નુકસાનની ભીતિ રહેલી છે। અત્યારે અહીંયા કેટલા શેડ આવેલા છે અને શું વ્યવસ્થા અત્યારે એપીએમસી દ્વારા છે? આપણી પાસે વિશાળ 3 શેડ છે, એની ક્ષમતા 30,000 ગુણીની છે। દૈનિક આપણી 1,000 ગુણીની આવક છે, એટલે 1 મહિનાનો સ્ટોક આવક હોય એ આપણે સ્ટોક કરી શકીએ એટલી આપણી પાસે ક્ષમતા છે। આ ઉપરાંત 200 ગોડાઉન છે, જે પણ તમામ વેપારી ભાઈઓને આપી દીધેલ છે। તો આ તા સેક્રેટરી અને તેઓનું પણ કહેવું છે કે એપીએમસી દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વેપારીઓની પણ બેદરકારી અહીં સામે આવતી નજરે પડી રહી છે। જો વધુ કમોસમી વરસાદ પડે તો નુકસાનીની ભીતિ પણ સેવાઈ રહી છે। કેમેરામેન આયા સિદ્દીકી સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, ભુજ, કચ્છ। એટલે કચ્છમાં માવઠું શરૂ થઈ ગયું છે। એપીએમસીની મુલાકાત ગુજરાત ફર્સ્ટ દ્વારા લેવામાં આવી કે જ્યાં વધુ પડતો માલ આવી ગયો છે, ક્ષમતા કરતા વધુ માલ આવી જતા ત્યાં જણસ પલળી ગઈ છે। અગાઉ પણ જાણ કરવામાં આવી હતી, તેમ છતાં બેદરકારીના કારણે જગતના તાતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મુખ્ય મથક ભુજ ખાતે કમોસમી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે આજે ભુજની એપીએમસી માર્કેટમાં મુલાકાત લીધી હતી। એપીએમસી માર્કેટમાં જોવા જઈએ તો જે જણસો છે તે ખુલ્લી અવસ્થામાં અહીં જોવા મળી રહી છે, જેને લઈને નુકસાની થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। એપીએમસી દ્વારા અહીં ગોડાઉનોની વ્યવસ્થા છે, પરંતુ તે અપૂરતી પણ જોવા મળી રહી છે। સાથે સાથે વેપારીઓએ 1 મહિના ઉપરનો જે માલ છે તે સંગ્રહ કરી રાખેલો છે, પરિણામે અત્યારે નુકસાનીની પણ શક્યતા અહીં જોવા મળી રહી છે। અવારનવાર આ જ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। હજુ થોડા દિવસ પૂર્વે પણ કમોસમી વરસાદના કારણે વેપારીઓના પાકને અહીં માલને અહીં નુકસાની પહોંચી હતી, ત્યારે ફરી આ જ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। ત્યારે વેપારીઓ દ્વારા જાગૃતતા દાખવવામાં આવે તે પણ જરૂરી બની રહે છે, સાથે સાથે માલની નુકસાની થતી અટકાવે તે પણ જરૂરી બની રહે છે। કેમેરામેન આયા સિદ્દીકી સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, ભુજ, કચ્છ।